કેમ છો મિત્રો, YouTube ચેનલ પ્રતિક્ષા મેથ્સ ક્લાસ માં આપનું હાર્દિક સ્વાગત છે। વિકલનના આ વિડિયો સેશન માં આપણે પેરામેટ્રિક ઇક્વેશન્સ એટલે કે પ્રાચલ સમીકરણોનું વિકલન કેવી રીતે કરવું એના વિશે જોઈશું। અત્યાર સુધી તમે y બરાબર log x, y બરાબર sin x plus cos x plus tan x આ રીતના એક્ઝામ્પલ્સ જોયેલા છે કે જેમાં તમને એક જ સમીકરણ આપવામાં આવતું હતું, પરંતુ જ્યારે બે સમીકરણો આપેલા હોય, ફોર એક્ઝામ્પલ x જે છે એ t નું કોઈ વિધેય છે અને y પણ t નું કોઈ વિધેય છે, તો આને પ્રાચલ સમીકરણો કહેવામાં આવે છે। બીજો એક્ઝામ્પલ જોઈએ તો x થીટા નું કોઈ એક વિધેય છે, y પણ થીટા નું કોઈ એક વિધેય છે, તો આ પણ પ્રાચલ સમીકરણોનું એક્ઝામ્પલ છે। આવા કેસમાં વિકલન કેવી રીતે શોધવું તે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ। ફર્સ્ટ એક્ઝામ્પલ, x બરાબર a into t plus cos t, y is equal to a into 1 plus sin t આપેલું છે અને dy by dx આપણે શોધવું છે। તો અહીંયા x અને y t ના વિધેયો છે, તો બંનેનું આપણે t ની સાપેક્ષે વિકલન કરીશું। x નું t ની સાપેક્ષે વિકલન થશે dx by dt। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે x નું વિકલન 1 ક્યારે થાય, જ્યારે આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો, પરંતુ અહીંયા આપણે વિકલન કરીએ છીએ t ની સાપેક્ષે, એટલે કે x નું વિકલન થશે dx by dt, એ કોન્સ્ટન્ટ છે, અને અહીંયા t નું વિકલન t ની સાપેક્ષે 1 થશે, cos t નું વિકલન થશે minus sin t, એવી જ રીતે અહીંયા y નું વિકલન dy by dt એ અચળ છે, 1 નું વિકલન 0 થશે અને sin t નું વિકલન થશે cos t। હવે આપણે શોધવાનું છે dy by dx અને આ બંનેનો ઉપયોગ કરીને। જો મિત્રો, અહીંયા સૌ પ્રથમ x અને y t ના ફંક્શન્સ હતા, તો આપણે બંનેનું t ની સાપેક્ષે વિકલન કરીને મૂકી દીધું। આટલું કર્યા પછી આપણે શોધવાનું છે dy by dx અને આ બંનેનો ઉપયોગ કરીને, તો એ કેવી રીતે મળશે તે વિચારો। જુઓ, dy by dx એ બીજું કંઈ નહીં પણ આ બંનેનો ભાગાકાર કરવાથી મળશે। આપણે અહીંયા અંશમાં y છે, y વાળી ટર્મ છે dy, તો અંશમાં dy by dt રાખીશું અને છેદમાં dx by dt, અને તમે જોઈ શકો છો કે આ બંનેનો ભાગાકાર કરવાથી આપણને dy by dx મળશે। વેલ્યુ મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવું કે અંશમાં dy by dt છે, એટલે કે અંશમાં આવશે a cos t અને છેદમાં આવશે a into 1 minus sin t, એ કેન્સલ થઈ જશે અને ફાઇનલ આન્સર આવશે cos t ના છેદમાં 1 minus sin t। તો ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે। ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ। x બરાબર a cos raised to 4 theta, y બરાબર b sin raised to 4 theta, find out dy by dx। તો અહીંયા તમે જોઈ શકો છો કે x અને y બંને થીટા ના ફોર્મમાં ફંક્શન્સ આપેલા છે, એટલે કે બંનેનું વિકલન આપણે થીટા ની સાપેક્ષે કરીશું। તો x નું વિકલન થીટા ની સાપેક્ષે થશે dx by d થીટા, એ અચળ છે, એમ નામ રહેશે। અહીંયા આપણે ચેઇન રૂલ વાપરવો પડશે, કારણ કે ફાઇનલી આ cos થીટા ની 4 ઘાત આપેલી છે। તો પેલા ઘાત વિધેયના વિકલન મુજબ જો x ની 4 ઘાત આપેલી હોય, તો એનું વિકલન થાય 4x નો ઘન, એ રીતે cos થીટા ની 4 ઘાત આપેલી હોય, તો એનું વિકલન થાય 4 cos ક્યુબ થીટા, એને ગુણ્યા cos થીટા નું વિકલન થશે minus sin થીટા, જે આપણે ચેઇન રૂલ એટલે કે સાંકળના નિયમમાં જોયું છે। જો તમે સાંકળના નિયમ સાથે પરિચિત ન હોય, તો મારા જૂના પ્રીવિયસ વિડિયો કે જેમાં ચેઇન રૂલ ડિસ્કસ કરેલો છે, એ પ્રથમ જોવા વિનંતી, અને ત્યારબાદ તમે આ વિડિયોને કન્ટિન્યુ કરી શકો છો। એવી જ રીતે y નું વિકલન થીટા ની સાપેક્ષે થશે dy by d થીટા, b અચળ છે, ચેઇન રૂલ વાપરીએ એટલે x raised to 4 નું જેમ 4x ક્યુબ થાય, એ રીતે sin raised to 4 નું 4 sin ક્યુબ થશે અને ઇન્ટુ sin થીટા નું વિકલન cos થીટા। તો આને થોડું સિમ્પ્લિફાય કરી દઈએ, તો માઇનસ ની નિશાની આગળ અને 4 ને આગળ લઈ લઈએ, એટલે માઇનસ 4 એ cos ક્યુબ થીટા sin થીટા, અને અહીંયા થશે 4b sin ક્યુબ થીટા cos થીટા। હવે આપણે જે શોધવું છે dy by dx, તો આ બંનેનો ભાગાકાર કરવાથી શોધી શકાશે। dy by dx બરાબર અંશમાં આવશે dy by d થીટા અને છેદમાં dx by d થીટા, આની વેલ્યુઝ સબસ્ટિટ્યુટ કરીએ, 4 4 કેન્સલ થશે, અહીંયાથી sin થીટા અને અહીંયાથી sin થીટા એક એક વખત કેન્સલ થશે, એક એક વખત cos થીટા કેન્સલ થશે, તો ફાઇનલી અંશમાં b ગુણ્યા sin² થીટા અને છેદમાં -a ગુણ્યા cos² થીટા આ બાકી રહેશે।
વધુમાં આપણને ખબર છે કે sin થીટા ના છેદમાં cos થીટા બરાબર tan થીટા થાય, તો આનો ફાઇનલ આન્સર થશે માઇનસ b ના છેદમાં a ગુણ્યા tan સ્ક્વેર થીટા. છે ને સિમ્પલ? ચલો હજુ એક એક્ઝામ્પલ જોઈએ. x બરાબર 1/2 into t plus 1/t, y બરાબર 1/2 t minus 1/t, બે સમીકરણો આપેલા છે, શોધવું છે આપણે dy by dx. તો બંને t ના વિધેયો છે, એટલે કે વિકલન આપણે t ની સાપેક્ષે કરીશું. x નું વિકલન t ની સાપેક્ષે થશે dx by dt, 1/2 અચળ છે, t નું વિકલન t ની સાપેક્ષે 1 upon t નું વિકલન થશે minus 1 upon t square, y નું વિકલન dy by dt, 1 upon 2 અચળ છે એમનામ રહેશે, t નું વિકલન 1 થશે, અને 1 upon t નું વિકલન થાય minus 1 upon t square. હવે એના વિકલન નો માઇનસ અને વચ્ચેનો માઇનસ એ બંને ભેગા થઈને અહીંયા વચ્ચે પ્લસ થઈ જશે, તો ફાઇનલી dy by dx એટલે આ બંનેનો ભાગાકાર થશે, એટલે કે 1/2 1 plus 1 upon t square એના છેદમાં 1/2 1 minus 1 upon t square. સૌ પ્રથમ તો 1/2 1/2 કેન્સલ થઈ જશે, અહીંયા આપણે લસાઅ લેશું એટલે t square અહીંયા ગુણાઈ જશે, તો t square plus 1 એના છેદમાં t square, t square minus 1 એના છેદમાં t square, બંને t square કેન્સલ થશે એટલે કે t square plus 1 છે એના છેદમાં t square minus 1. તો અહીંયા તમે જોયું કે જ્યારે પણ તમને આવી રીતે બે સમીકરણો આપેલા હોય તો બંને જે વેરિયેબલ એટલે કે જે ચલમાં આપેલા છે સૌ પ્રથમ બંનેનું એની સાપેક્ષે જ વિકલન કરો, અને પછી બંનેનો ભાગાકાર પ્રોપર મેનરમાં લેવાથી આપણે dy by dx શોધી શકીએ છીએ. તો મેથ ક્લાસના આ સેશનમાં આપણે પ્રાચલ સમીકરણોનું વિકલન કેવી રીતે શોધવું એના વિશે શીખ્યા. થેન્ક યુ ફોર વોચિંગ.